શાકભાજી વિશે થોડું જાણીશું અને શીખીશું. શાકભાજી તમે બધાએ જોયા જ હશે, જે આપણા ઘર પાસે દરરોજ આવે જ છે. તમે બધા શાકભાજી તો જોયા છે, પણ બધા કેટલાક શાકભાજી છે તે બધા કોઈ શાકભાજી છે અલગ અલગ રંગનું હોય છે, નાના હોય છે, મોટા હોય છે, કોઈનો સ્વાદ કડવો હોય છે, કોઈનો સ્વાદ મીઠો પણ હોય છે. કેટલાક શાકભાજી છે ને કાચા પણ ખાઈ શકાય છે, અને કેટલાક શાકભાજીઓ એવા છે કે તેને રાંધીને જ ખાવામાં આવે છે, જેમ કે બટાટા છે, ડુંગળી બટાટા છે, ફ્લાવર છે, રીંગણ છે. આ બધા શાકભાજી કેવા છે જેને આપણે રાંધી અને પછી ખાઈએ છીએ. પણ કેટલાક શાકભાજીઓ એવા છે કે જેને આપણે કાચા, જેને સલાડ તરીકે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે ગાજર છે, ટામેટા છે, કાકડી છે, કોબીજ છે, ડુંગળી છે. આ બધા એવા શાકભાજી છે કે જેને આપણે કાચા પણ લઈ શકીએ છીએ. તો આજે આપણે હવે થોડાક શાકભાજી વિશે જાણીએ. તો અહીંયા તમે જોઈ શકો છો, તેમાં તમને આપ્યું છે કે બટાકા, ડુંગળી, મૂળા, કોબીજ વગેરે શાકભાજી છે. શાકભાજી એ છોડોના કોઈ ખાઈ શકાય તેવો ભાગ છે. શાકભાજી એવો ભાગ છે કે આપણે બધું ઝાડ ઝાડ શાકભાજી છે તો ઝાડમાં એટલે કે છોડમાં, વેલામાં એવી રીતે ઉગાડવામાં આવે છે. તો આપણે તેની ડાળી કે પાન ખાતા નથી, પણ આ એક ફળ કે ઝાડનું એવું ફળ છે કે જેને આપણે શાકભાજી તરીકે ખાઈએ છીએ. હવે કેટલાક ફળો, કેટલાક શાકભાજીઓ એવા છે કે એ શાકભાજી આપણે જમીનની અંદર ઉગે છે, કેટલાક શાકભાજીઓ છે કે જે વેલા પર થાય છે, અને કેટલાક શાકભાજીઓ નાના નાના છોડમાં પણ થાય છે. તો સૌથી પહેલાં આપણે આપ્યું છે કેટલાક શાકભાજી જમીનની અંદર ઉગે છે તે આપણે જોઈએ. તો બટાટા, ડુંગળી, ગાજર, મૂળો, આ બધા શાકભાજી કેવા છે કે જે જમીનની નીચે થાય છે. હવે કેટલાક શાકભાજી પાંદડો, ખાસ કરીને પાંદડાવાળા શાકભાજી જમીનની ઉપર થાય છે, એટલે કે બટાકા છે જમીનની નીચે થાય છે, ઉપર ખાલીના પાન કે આપણને જોવા મળે છે. અને આપણે પત્તાવાળા એટલે કે જેમ કે કોબીજ છે, કોથમીર છે, પાલક છે, મેથીની ભાજી છે, આ બધા શાકભાજીઓ કેવા છે જે જમીનની ઉપર થાય છે. અને કેટલાક શાકભાજીઓ નાના નાના છોડ પર પણ થાય છે, એટલે કે નાના નાના તેના ઝાડ હોય છે, નાના નાના જેને આપણે છોડ કહીએ છીએ, જેમ કે રીંગણ, ભીંડો, વટાણા અને મરચા, આ બધા છે નાના નાના છોડમાં થાય છે. હવે આપણે જોઈએ કે શાકભાજીને ખાતા પહેલાં શું કરવું પડે છે, રાંધવું પડે છે. અને કેટલાક શાકભાજી જેને સલાડ તરીકે કાચા પણ ખાઈ શકાય છે, જેવા કે કાકડી, ગાજર, બીટ, મૂળો, ડુંગળી, કોબીજ વગેરે. આ બધા કેવા શાકભાજીઓ છે જેને આપણે કાચા પણ ખાઈ શકીએ છીએ. તો બાળમિત્રો, તમે બધા શાકભાજી વિશે તો આ બધું જાણો જ છો, પણ બધા શાકભા ઘણા શાકભાજી એવા છે કે જે આપણે ખૂબ જ, જેમ કે પાલક છે, પાલક એ આપણે તાકાત વાળું ફળ છે, જેનાથી આપણા શરીરમાં લોહી બને છે. હા, પણ એ લીલા રંગનું છે પણ તો પણ આપણા શરીરમાં લોહી બનાવે છે. જેમ કે બીટ છે, બીટનો ઉપયોગ આપણે કરવાથી આપણા શરીરમાં ખૂબ જ લોહીનું પ્રમાણ વધારે ઝડપથી વધી શકે છે. અને બધા શાકભાજી આપણે ખાવા જોઈએ, કેમ કે બધા જ શાકભાજીઓ છે તે અલગ અલગ વિટામિન્સ આપણે આપે છે. આપણે કેટલાક શાકભાજીઓ સ્વાદે ખાટા હોય છે, કેટલાક તીખા પણ હોય છે, કેટલાક મીઠા પણ હોય છે, અને કેટલાક કડવા પણ હોય છે, જેમ કે કારેલા. કારેલાનો સ્વાદ કેવો છે, કડવો છે. તો મરચું છે તો મરચા સ્વાદે કેવું છે, તીખું છે. લીંબુ છે તો લીંબુનો સ્વાદ કેવો છે, ખાટો છે. ટામેટાનો સ્વાદ કેવો છે, તેનો પણ સ્વાદ કેવો, ખાટો છે. તો આ બધા શાકભાજીમાં પણ ખાટો મીઠો સ્વાદ છે. તમે જોઈ શકો છો, એમાં મેં તમને કહ્યું છે ક્યાં શાકભાજી કાચા ખાઈ શકાય છે તેના પર રાઈટ કરો, એટલે કે ક્યાં શાકભાજી છે જેને કાચા ખાઈ શકાય છે. જે શાકભાજીને તમે કાચા ખાઈ શકો તેમાં રાઈટ કરવાનું છે. તો પહેલાં આપણે જોઈએ મેથીની ભાજી, તેને કાચી ખાઈ શકાય નહીં. શક્કરિયા, તેને પણ આપણે કાચા ખાઈ શકાય નહીં. પછી છે કાકડી, તો કાકડીને આપણે કાચી ખાઈ શકીએ છીએ, તો તેમાં કરવાનું રાઈટ. પછી છે બીટ, તો બીટને પણ આપણે કાચું ખાઈ શકીએ છીએ, તેમાં કરવાનું રાઈટ. પછી છે પાલક, તો પાલક છે તેને આપણે કાચી ખાઈ શકીએ નહીં. પછી છે બટાટા, તો બટાટાને પણ આપણે કાચા ખાઈ શકીએ નહીં. હવે છે કોબીજ, તો કોબીજને આપણે સલાડ તરીકે ઉપયોગ કરી શકીએ, કાચી ખાઈ શકીએ છીએ, તો તેમાં કરવાનું રાઈટ. પછી
પછી છે ગાજર તો ગાજરમાં પણ કરવાનું ટ્રાય રીંગણ છે રીંગણને આપણે કાચા ખાઈ શકીએ નહીં તો તેમાં કરવાનું રોંગ એટલે કે તે બોક્સમાં કંઈ જ નહીં કરવાનું એમ કે રીંગણ છે આપણે કાચા ખાઈ શકીએ નહીં અને પાલક આપણે આપણા શરીરમાં લોહી તો બનાવે જ છે અને સાથે સાથે આપણી આંખોને ખૂબ જ તેજ બનાવે છે હવે આપણે અહીંયા બીજું ચિત્ર તમને જે બતાવવામાં આવે છે તેમાં ઉપર આપ્યું છે જમીનની નીચે થતા શાકભાજીમાં રાઈટ કરો મેં જેમ કીધું હતું કે જમીનની નીચે પણ થાય છે અને જમીનની ઉપર પણ શાકભાજી થાય છે જમીનની નીચે થાય છે એમાં છે બટાટા છે જમીનની નીચે થાય છે તેમાં શું કર્યું આપણે રાઈટ કારેલા છે જમીનમાં નહીં પણ વેલા પર થાય છે પછી છે ગાજર તો ગાજર પણ ક્યાં થાય છે જમીનની નીચે થાય છે તો તેમાં પણ કરવાનું રાઈટ હવે છે ભીંડો તો ભીંડો છે છોડમાં થાય છે તો તેમાં કંઈ જ કરવાનું નહીં પછી છે ડુંગળી તો ડુંગળી ક્યાં થાય છે જમીનની નીચે થાય છે એટલે કે અંદર થાય છે તેમાં કરવાનું રાઈટ અને હવે નીચે આપણે અહીંયા જોઈ શકીએ છીએ શાકભાજી તરીકે પણ ખવાતા હોય એવા ફળો પર રાઉન્ડ કરો તો અમે આગળ તમને ફળોમાં જણાવ્યું હતું કે ટામેટા અને લીંબુ એ બંને એવા છે કે જે ફળમાં પણ ગણવામાં આવે છે અને શાકભાજીમાં પણ ગણવામાં આવે છે તો અહીંયા આપણે કીધું છે કે શાકભાજી તરીકે પણ ખવાતા હોય એવા ફળો પર રાઈટ કરો તો આ લીંબુ અને ટામેટા છે ફળમાં પણ આવે છે અને શાકભાજીમાં પણ આવે છે તો આપણને ફળ છે ફળમાં પણ આવે અને શાકભાજીમાં તો છે અહીંયા ટામેટા તો ટામેટા છે ફળ અને શાકભાજી બંનેમાં આવે છે તેમાં કરવાનું રાઉન્ડ લીંબુ પણ ફળ અને શાકભાજીમાં આવે તો તેમાં કરવાનું રાઉન્ડ કેરી છે અહીંયા તમે વિચારતા હશો કે કેરી તો આપણે કાચી ખાઈએ છીએ શાકભાજીમાં બરાબર ને પણ અહીંયા આપણે કાચી કેરી નથી આપેલી અહીંયા આપણે પાકી કેરી આપેલી છે એટલા માટે ફળમાં જ આવશે હવે છે નારંગી તો નારંગી પણ ફળમાં જ આવે છે કાકડી છે તો કાકડી ખાલી શાકભાજીમાં જ ગણાય છે ફળમાં આવતી નથી અને દાડમ દાડમ તો ફળ જ છે તો બારમી ફળ તમે જે પ્રમાણ જાણ્યું બરાબર ને તો હવે શાકભાજી તમે આટલું બધું જાણો તો છો તો શાકભાજીને આપણે બધા જ શાકભાજીનો આપણે ઉપયોગ આપણા ભોજનની અંદર કરવાનો છે બરાબર ત્યાં સુધી મળ્યું છે